રાવણ નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે દશેરામાં રાવણ દહન માટે પણ લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે અમદાવાદમાં રામોલ વિસ્તારમાં રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે યુપીથી અમદાવાદ આવેલ કારીગરો ગુજરાતના વિવિધ શહેરોમાં મોકલવા માટેના રાવણનું નિર્માણ કરી રહ્યા છે રાવણ કુંભકર્ણ સહિતના પુતળા માટેના મહાકાય મોજડી તેમના હથિયાર તેમજ રાવણના દસ

और रावण के ना पैरों पर भी ज़्यादा ध्यान रखा गया है इस बार नागरा सूज के है ना हिसाब से हम सब भी कमेंट सभी को रावण का इस बार ये तोहफा दिया है कि ना इस बार कुछ नया होना चाहिए चेहरे पर जो रावण की जो मूछे हैं थोड़ा बलदार टाइप बनाई हैं और रावण का जो चेहरा है थोड़ा रॉड टाइप बनाया है हमने और उसकी पगड़ी सोने की बनाई है ताज सोने का बनाया है उसके ऊपर हम छतरी लगाते हैं जो छतरी है न सोने की बनाई है और गोल्डन शेरवानी के साथ में वाइट धोती के साथ में रावण बनाया है આગ્રા હોય રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય કે પછી ગુજરાત તમામ જગ્યાઓ પર અમદાવાદની ફેક્ટરીમાંથી ખાસ કરીને રાવણ બનીને જાય છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે નવરાત્રિ પહેલાં ખાસ કરીને અહીં તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે અહીં તમામ કારીગરો છેલ્લા દોઢ મહિનાથી અહીં વસવાટ કરે છે અને લગભગ ચાલીસથી પણ વધારે કારીગરો છે તેવો રાવણ બનવાની તૈયારીમાં લાગી જાય છે જે રાવણ બનાવવાની પરિસ્થિતિ છે ને તેને બનાવવા માટે ખાસ કરીને જે મહેનત લાગે છે તે દોઢ મહિના કરવાની હોય છે રાત દિવસ આ તમામ કારીગરો કામ કરતા હોય છે અને તેની સાથે રાવણનો પુત્રા દહનનો માત્ર જે થોડી સેકન્ડમાં જે આનંદ આવે છે તેની પાછળ વર્ષોથી કામ કરતા આ તમામ ભાઈઓ છે તે મુસ્લિમ ભાઈઓ છે તે સૌથી મહત્વની વાત છે કારણ કે જે પ્રકારે કામ ચાલી રહ્યું છે ને તેના કારણે આ તમામ મુસ્લિમ ભાઈઓ આવીને અહીં ખાસ વિશેષ પ્રકારે પોતાની કામગીરી બજાવે છે દોઢ મહિનાથી તેઓ કામ કરે છે ને આ ચાલીસ જેટલા કારીગરો છે રાત દિવસ એક કરી નાખે છે બસ દશેરાના એ પર્વને ઉજવવા માટે ক্যামেরমন খেঙ্গা রাঠোড় সাথে দীপিকা কুমার ন্যুজ এটিন গুজারী অমদা નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા અને સલામતી માટે મહિલા પોલીસ એક્શનમાં છે એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે યુવતીઓ સાથે ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસની શી ટીમ તૈયાર કરાઈ છે અમદાવાદની મહિલા પોલીસ ટીમને ખાસ ટ્રેનિંગ અપાય છે સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડામાં મહિલા પોલીસ તૈનાત કરવામાં આવશે ક્લબ પાર્ટી પ્લોટ તેમજ શેરી ગરબા અને અલગ અલગ જગ્યાએ વોચ રખાશે અને જો કોઈ રોમિયો યુવતીઓની છેડતી કરતા દેખાશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે આખી રાત પેટ્રોલિંગ રહેશે ને એ પ્રમાણેના જે પણ કોઈ અડવડતા ના પડે કોઈ લેડીઝની છેડખાણી ના થાય ને કોઈ અછાચું બનાવું ન બને એ માટેની તકેદારી રાખવામાં આવશે